શિવજી, વિષ્ણુજી અને નારદજી સાથે જોડાયેલી એક પ્રેરણાદાયક કથા છે. એક વખત નારદ મુનિએ કામદેવને હરાવ્યા પછી તેમને તેમનો ગર્વ થયો હતો. આ પછી નારદજી જ્યાં જતા ત્યાં પોતાના ગુણગાન કરતા. આવા જ એક દિવસે તે ભગવાન શિવ પાસે પહોંચ્યા હતા. નારદજી શિવજીની સામે પોતાના ગુણગાન ગાવા લાગ્યા હતા. નારદ મુનિ પહેલાં શિવજીએ પણ કામદેવને નાશ કર્યો હતો, પરંતુ આ માટે શિવજી ક્રોધિત હતા. નારદ મુનિ શ્રીજીને કહ્યું કે મેં કામદેવને જીતી લીધા છે, પણ મને આ માટે ગુસ્સો આવ્યો નથી. નારદ મુનિની વાત સાંભળીને શિવ સમજી ગયા કે તેઓ અહંકારી બની ગયા છે. શિવજીએ કહ્યું કે તમે આ બધી વાતો મને કહો છો, પરંતુ વિષ્ણુજીને ના કહેશો. શિવજીની સલાહ સાંભળીને નારદજીને લાગ્યું કે મારી પ્રશંસા તેમને ગમતી નથી, એટલા માટે આવું કહે છે. શિવજીને વિદાય આપીને નારદજી વિષ્ણુ પાસે પહોંચ્યા. શિવજીની સલાહ અવગણીને નારદ મુનિ પોતાના ગુણગાન વિષ્ણુ પાસે ગાવા લાગ્યા હતા. નારદ મુનિએ વિષ્ણુ સામે અહંકાર દર્શાવ્યો. ક્યારે વિષ્ણુજીએ નિર્ણય કર્યો કે નારદજી ભક્ત છે અને તેમના વિશે અભિમાન કરવું યોગ્ય નથી. આ પછી વિષ્ણુ જઈને પોતાનો ભ્રમ ઊભો કર્યો. જ્યારે નારદજી વિષ્ણુજીના સ્થાને પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં એક સુંદર રાજ્ય જોયું. જ્યારે તે રાજ્યમાં પહોંચ્યા ત્યારે કોઈકે એક રાજકુમારીનો સ્વયંવર થઈ રહ્યો છે. રાજકુમારી ખૂબ જ સુંદર હતી. તેને જોઈને નારદજી એકદમ મુગ્ધ થઈ ગયા અને તરત જ વિષ્ણુ પાસે પહોંચ્યા. નારદજીએ વિષ્ણુજીને કહ્યું કે તમે મને સુંદર રૂપ આપો જેથી હું સોમવારમાં જાઉં અને રાજકુમારી મને પસંદ કરે, હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. વિષ્ણુજીએ કહ્યું તમારા માટે જે સારું હશે તે હું કરીશ. આ પછી નારદ મુનિ સ્વયંવરમાં પહોંચ્યા ત્યારે તેમના વાનર જેવા ચહેરાને કારણે તેમનું અપમાન થયું. ક્રોધમાં આવીને નારદ મુનિએ વિષ્ણુજીને શ્રાપ આપ્યો, પરંતુ તેમનું મન શાંત થયું ત્યારે આખી વાત સમજાઈ ગઈ. જ્યારે નારદજીનું અભિમાન તૂટી ગયું ત્યારે ભગવાનની તેમને ક્ષમા માગી. મિત્રો, આ વાર્તાની શિખામણા આ વાર્તામાંથી આપણને શિખામણ મળી રહી છે કે આપણે કોઈ પણ સંજોગોમાં અભિમાન ન કરવું જોઈએ, નહીં તો સમસ્યાઓ વધી શકે છે. જય ભોલેનાથ.